જ્યારે કોઈ પણ જીવ પૃથ્વી પર આવે છે ત્યારે તે પોતાની સાથે પોતાનો સેલ્ફ એટલે કે સ્વ એટલે કે આત્મનને લઈને આવે છે આ સેલ્ફની ઉપર પરસો ના લાગે છે એટલે કે સ્વની ઉપર એક જુદા પ્રકારની વ્યક્તિ લાગે છે સ્વ લઈને આવ્યા ત્યારે આપણે બોડી માઇન્ડ અને ઇન્ટલેક્ટ શરીર મન અને પ્રજ્ઞા લઈને આવ્યા દરેક જીવ એ લઈને આવ્યો દરેક માણસ તે લઈને આવ્યો એ દૃષ્ટિએ વિચારીએ તો પ્રત્યેક માનવ એ એક જ છે આવ્યો ત્યારે એક જ સ્વરૂપ લઈને આવ્યો પણ પછી તેમાં પ્રત્યેકની સ્વયંની પોતિકી નિજી ચેતના ઉમેરાણી અને આ સ્વયંની ચેતના એને બીજાથી થોડોક જુદો કરવા લાગી રામકૃષ્ણની જિંદગીમાં એક ઉલ્લેખનીય વાત છે કે એક માણસ હંમેશા રામકૃષ્ણની પાસે જતો હતો તે દર વર્ષે કાલીના ઉત્સવ પર સેંકડો બકરા કાપતો હતો પછી બકરા કાપવાનું બંધ થઈ ગયું પછી તે માણસે ઉત્સવ માણવાનું બંધ કરી દીધું બે વર્ષ વીતી ગયા તે ઘણા દિવસો સુધી રામકૃષ્ણ દેવની પાસે આવ્યો નહીં પણ પછી અચાનક આવ્યો રામકૃષ્ણ પરમહંસે પૂછ્યું કેમ ભાઈ તે કાલીની ભક્તિ છોડી દીધી હવે બકરા નથી કપાવતા પહેલા એ કહ્યું હવે દાંત જ ન રહ્યા તો બકરા કપાવવામાં શું ફાયદો ત્યારે રામકૃષ્ણે પૂછ્યું શું તું દાંતને કારણે બકરા કપાવતો હતો તેણે કહ્યું જ્યારે દાંત પડ્યા ત્યારે મને જણાયું કે હવે મને કોઈ રસ નથી રહ્યો એમ જ માંસ ખાવામાં મુશ્કેલી પડે છે કાલીના બહાને બહાને ખાવાનું સરળ પડી જતું હતું આ વાત આપણને એવું સમજવા પ્રેરે છે કે આપણે ધર્મકૃત્ય કરવા નીકળીએ છીએ એ પણ કહેવાતું ધર્મકૃત્ય એ પણ આપણી સ્વયંની જરૂરિયાતના એક ભાગ રૂપે કરીએ છીએ ધર્મની પ્રાચીન વેદીઓ ખરી પડી છે આજનો ધર્મ વિજ્ઞાન છે વિજ્ઞાન ટોર્ચરના હજારો પ્રકારના ઉપાયો શોધી લે છે છતાં આપણે ઇનકાર નહીં કરીએ તે જ પ્રમાણે આપણે ધર્મની વેદી પર ઇનકાર નહોતો કર્યો કેમ કે તે સમયે ધર્મની વેદી સ્વીકૃત હતી આજે વિચારવું પડશે ફરીવાર આજે વિજ્ઞાનની વેદી સ્વીકૃત બની છે આપણે કોઈનો સ્વીકાર અસ્વીકાર ન કરીએ પણ એટલું તો સમજી લઈએ કે હિંસાનો અર્થ શું છે હિંસાનો અર્થ છે ધ અધર ઓરિએન્ટેડ કોન્શિયસનેસ અન્ય દ્વારા ઉત્પન્ન થતી ચેતના સ્વયં વડે ઉત્પન્ન થઈ રહેલી ચેતના અહિંસા બની જાય છે જ્યારે અન્ય દ્વારા ઉત્પન્ન થઈ રહેલી ચેતના હિંસા બની જાય છે શિક્ષણનું કાર્ય સ્વયંની ચેતનાને જાગૃત કરવાનું છે સ્વયંની ચેતનાને ઉજાગર કરવાનું છે સ્વયંની ચેતનાનું ઉર્ધ્વીકરણ કરવાનું છે આજનું શિક્ષણ આ કરી રહ્યું છે ખરું શિક્ષણનો તો અર્થ જ છે જે અંદર છે તેને બહાર આણવું અંદર તો ચૈતન્ય ઠાંસો ઠાસ ભર્યું છે અંદર છે તે સ્વયંનું છે તેથી જ તો તે મૌલિક છે જે કંઈ જાગે છે તે અંદર છે જે કંઈ જગાડે છે તે અંદર છે તેથી તો અંદર છે તે જ સ્વયંની ચેતના છે જે સત્ય નથી તે વેદીને ખેરવી નાખે છે સ્વયંની ચેતના આપણી પાસે બે વિકલ્પ છે આપણે કયા માર્ગે જવું છે મને લાગે છે કે આપણને સ્વયંની ચેતનાને ઉજાગર કરવાનો માર્ગ દિવ્યતા તરફ લઈ જશે